શ્રી હસ્તેશ્વર સ્કૂલ ધોરણ 10 ગણિતની ક્લાસમાં તમારા બધાનું સ્વાગત છે. આજે આપણે પ્રકરણ 3 દ્વિચલ સુરેખ સમીકરણમાં સ્વાધ્યાય 3.4 નો ક્વેશ્ચન નંબર 3 અને 4 જોઈશું. આને પણ આપણે લોભની રીતથી કરવાનું છે. તો સૌથી પહેલા ધારો કે આ સમીકરણ 1 અને આ સમીકરણ 2 સ્ટેપ બાય સ્ટેપ જે રીતે આપણે કાલે દાખલો કર્યો હતો એના પહેલાના વિડીયોમાં આપણે જે દાખલા કર્યા હતા અને મેં તમને પોઈન્ટ વાઇઝ લખાયા હતા એ પોઈન્ટ વાઇઝ જ આપણે ચાલવાના છે. પહેલા સમીકરણમાં તમે જુઓ તો 4 ને બરાબર ને ત્યાં લઈ જઈએ તો શું બનશે? 3x - 5y = 4. સમીકરણ 3 બની ગયું. 2y ને બરાબર ને એક બાજુ લઈ જાઓ તો 9x - 2y = 7. સમીકરણ નંબર 4 બની ગયું. ક્લિયર? તો આવી રીતના આપણે સમીકરણ 3 અને 4 બનાવ્યું છે. હવે તમે અહીંયા ધ્યાનથી જુઓ તો અહીંયા 9 છે, અહીંયા 3 છે, અહીંયા 2 છે અને અહીંયા 5 છે. તો x અને y બેમાંથી કોઈ પણ એકને આપણે સરખો કરી શકીએ. તો કેવી રીતના કરીશું? જો અહીંયા તમે ગુણાકાર 3 કરી દો, 3 તરી 9 જો બંને સરખા થઈ જશે તો આપણે એ જ કરીશું. લખીએ કે સમીકરણ 3 ને 3 વડે ગુણતા. ઓકે, શું મળશે? 3 તરી 9, 3 5 15, 3 ચોક 12. આ થઈ ગયું સમીકરણ 5. તો સમીકરણ 4 અને 5 પરથી સમીકરણ 4 અને 5 પરથી ક્લિયર. તો 3 તરી 9 આ જે છે માઇનસ 15y = 12 અને આ ચોથું સમીકરણ 9x - 2y = માઇનસ પ્લસ માઇનસ. કપાઈ ગયું. 15 માંથી 2 જાય તો કેટલે રહેશે? 13y. 12 માંથી તમે 7 બાદ કરો કેટલા મળશે તમને? 5. ઓકે, હવે માઇનસ 13 બરાબર ને ત્યાં જાય તો શું મળશે આપણને? માઇનસ 5/13. હવે એ માઇનસ 5/13 આપણે કોઈ પણ સમીકરણમાં મૂકી દઈએ આપણને જવાબ મળી જશે. સમીકરણ 3 માં મૂકીએ y = માઇનસ 5/13 મૂકતા. ઓકે, તો આપણે સમીકરણ 3 માં y = માઇનસ 5/13 મૂકીએ તો સમીકરણ 3 શું છે? તો 3x - 5y = 4. y ની કિંમત 5 - 5y ના છેદમાં 13 = 4. ઓકે, y અહીંયા આવશે નહીં. ઓકે, માઇનસ માઇનસ પ્લસ થઈ ગયું તો 3x વત્તા 5/5 = 25 ના છેદમાં 13 = 4 અને બધા માટે આપણે ફરજિયાત લગાડીશું. ઓકે, 25 ના છેદમાં 13 જશે બરાબર ને ત્યાં એટલે માઇનસ શું થઈ જશે? હવે આપણે માઇનસ જે છે આપણે માઇનસ કરીશું તો માઇનસ કરવા માટે આપણે શું કરવું પડશે? લસા લેવું પડશે કેમ કે અહીંયા છેદમાં છે સંખ્યા. તો 13 × 52 માઇનસ 25. હવે 52 માંથી આપણે 25 ને બાદ કરી દઈશું. ઓકે, જો લસા અહીંયા એક વધી લઈશું આપણે 12 થઈ જશે. 12 માંથી 5 બાદ કરો એટલે 7 મળી, આ થઈ ગયું 4 એટલે 27 ના છેદમાં 13. મોટી સંખ્યા માઇનસ ની છે એટલે માઇનસ 27 ના છેદમાં 13. સોરી, મોટી સંખ્યા પ્લસ ની છે, પ્લસ જ રહેશે અહીંયા 27 ના છેદમાં 13. એટલે કે 3x = 27 ના છેદમાં 13 મળ્યું અને x = કેટલો મળશે? 27 ના છેદમાં 13 ગુણા 3. તો x 3 જશે છેદમાં, 3 ગુણ્યા 27 એટલે x = 9 ના છેદમાં 13 જવાબ મળશે. આ આપણો છેલ્લો જવાબ થઈ ગયો. ઓકે, તો આવી રીતના x અને y ની આપણે કિંમત શોધી લીધી. તો તમે જોઈ શકો છો આ થોડુંક હાર્ડ દાખલો છે. હવે ચોથો દાખલો એન કરતા વધારે થોડુંક હાર્ડ છે, આપણે એને કરીએ. ચોથા દાખલામાં પણ આપણે સમીકરણ મૂકી દઈએ, સમીકરણ 1 અને સમીકરણ 2. સૌથી પહેલા સમીકરણ 1 ને સોલ્વ કરીએ. સમીકરણ 1 માં તો સમીકરણ 1 શું છે? x ના છેદમાં 2 વત્તા 2y ના છેદમાં 3 = -1.
तो बे एक्स ना छेद मा बे वत्ता टू वाई ना छेद मा त्रण बराबर माइनस एक। त्रण दू छ लसा आवशे क्रॉस गुणाकार त्रण एक्स बे दू चार वाय बराबर माइनस एक। त्रण एक्स वत्ता चार वाय छ एक का छ थई गयो आ समीकरण नंबर आपणे ने त्रण नाखी दईए। हवे समीकरण बे पर थी શું છે સમીકરણ બે x માઇનસ y ના છેદમાં ત્રણ બરાબર ત્રણ જો ત્રણ લસાવશે એટલે ત્રણ x માઇનસ y ના છેદમાં ત્રણ બરાબર ત્રણ ત્રણ બરાબર ને ત્યાં જશે એટલે ત્રણ x માઇનસ y ત્રણ તરી નવ સમીકરણ નંબર ચાર ઓકે તો સમીકરણ ત્રણ અને ચાર આપણને મળી ગયા છે હવે આપણે શું કરીશું પદ અને સરખા કરીશું જો અહીંયા ત્રણ x છે અહીંયા પણ ત્રણ છે એટલે આપણને પદને સરખા કરવાની જરૂર જ નથી આપણે ડાયરેક્ટ લખીશું સમીકરણ ત્રણ અને ચાર પદથી તો ત્રણ એક્સ વત્તા ચાર વાય બરાબર માઇનસ છ ત્રણ એક્સ માઇનસ વાય બરાબર નવ જો આપણે ચિહ્ન બદલીએ માઇનસ પ્લસ અને માઇનસ જો કપાઈ ગયું ચાર વાય વત્તા વાય એટલે પાંચ વાય થઈ જશે નવ માઇનસ છ માઇનસ નવ જો બંને ચિહ્ન સરખા છે એટલે કે સરવાળો થશે માઇનસ પંદર વાય બરાબર માઇનસ પંદર ના છેદમાં પાંચ પાંચ તરી પંદર તો શું મળશે આપણે વાય બરાબર માઇનસ ત્રણ ક્લિયર તો વાય બરાબર માઇનસ ત્રણ મળ્યું છે કોઈ પણ સમીકરણમાં આપણે મૂકી દઈશું એને તો સમીકરણ ત્રણ માં જો ત્રણ કરતા મને લાગે છે કે ચાર વધારે ઈઝી છે ને તો ચાર માં મૂકી દઈએ વાય બરાબર માઇનસ ત્રણ મૂકતા ઓકે તો અહીંયા તમે જોઈ શકો છો કે લોપની રીતમાં તમે ગમે તે સમીકરણનો ઉપયોગ કરીને તમે દાખલો ગણી શકો છો તો સમીકરણ ચાર છે ત્રણ એક્સ માઇનસ વાય બરાબર નવ વાય ની કિંમત માઇનસ ત્રણ ત્રણ એક્સ માઇનસ માઇનસ ત્રણ બરાબર નવ ત્રણ એક્સ વત્તા ત્રણ બરાબર નવ ત્રણ એક્સ બરાબર નવ માઇનસ ત્રણ ત્રણ એક્સ બરાબર છ એક્સ બરાબર છ ભાગ્યા ત્રણ ત્રણ દુ છ એક્સ બરાબર કેટલા મળશે આપણને બે મળી ગયા બધામાં શું લગાડવાનું માટે ફરજિયાત લગાડવાનું તો આ છે ક્વેશ્ચન નંબર ચાર ક્વેશ્ચન નંબર એક નો ચોથો પ્રશ્ન છે આ વાય બરાબર માઇનસ ત્રણ એક્સ બરાબર બે તો આવી રીતના તમને લોપના દાખલા કરવાના છે હવે આપણે સમીકરણ બનાવીને કેવી રીતના દાખલા ગણીશું એ આપણે દેખીશું થેન્ક યુ